31મી ઓક્ટોબર 2020 સરદાર પટેલની જન્મ જયંતિ જ્યારે આવી રહી છે ત્યારે કલાકારો તો સરદારને યાદ કરે છે, પટેલો તો યાદ કરે છે, પણ સાહેબ એક માત્ર એવો રાજપુરુષ છે કે જેણે આખું ભારત યાદ કરે એ એટલે સાહેબ સરદાર. સરદાર સાહેબ 1875માં એમનો જન્મ થયો. બાળપણની એક બે વાતો કરવી છે મારે. આપણે ભણ્યા છીએ વાતો, કારણ કે એને લોખંડી પુરુષ શું કામ કહેવામાં આવ્યા કે જ્યારે નાની ઉંમર હતી અને બગલની અંદર એકાદું ગુમડું થાય, બગલની અંદર જ્યારે એને ગુમડું થાય અને બગલના ગુમડાની માલિકો એમ કહેવાય કે કેટલી બધી દવાઓ કરાવે પણ એ ગુમડું છે એ કોઈ રીતે મટે નહીં. અને છેલ્લે ઉપાય એ હતો કે કોઈ નાઈ પાસે જઈ, કોઈ વાણંદ પાસે જઈ અને જો એને ડામ દેવામાં આવે તો એ ગુમડું મટી જાય. એટલે સાહેબ સરદાર સાહેબને લઈ અને એક વાણંદ પાસે જ્યાં ડામ દેવાનું એ કામ કરતો હતો ગુમડા ઉપર ત્યાં લઈ જાય છે અને બગલની અંદર થયેલી ગુમડું છે એ કોઈ રીતે મટતું નથી. વાણંદ જોવે છે અને હળિયો ગરમ કરે છે પણ હળિયો લાલ ચણોઠી જેવો થઈ ગયો, પણ સાહેબ એ વાણંદની હિંમત નથી હાલતી કે આને હું કેવી રીતે, આ આવડું બાળક છે, આ ખમી નહીં શકે, કદાચ આ ડામથી મરી જાય, એ બીક લાગે છે. એટલે એમ કહે છે કે એના કે ભાઈ આને કોઈક બીજી દવાથી કદાચ મટી જાય, એને કોઈક બીજી દવા કરો એમ કરી અને સાહેબ એમ કહે છે કે તું અહીંથી વયો જા. પણ એ જ હળિયો સાહેબ સરદાર સાહેબ પોતાના હાથમાં લઈ અને બગલમાં એ ગુમડા ઉપર દબાવી દે છે. એ ગુમડાની હારે ચામડી બળી જાય પણ સાહેબ મોઢામાંથી ઉકારો નથી કરતા. આ નાનપણની માલિકોર સાહેબ, જેની માલિકોર આ ટાઈપની નાનપણથી એમ કહેવાય કે જેની અંદર હિંમતના ગુણ હતા અને એટલા માટે સાહેબ એને નાનપણથી એને લોખંડી પુરુષ કહેવામાં આવ્યા છે. સાહેબ લોકો એને એટલે લોખંડી પુરુષ કહેતા હતા કે બાળપણની માલિકોર જે બીજા હલબલી જાય એ જગ્યાએ સાહેબ આવડું બાળક પોતાના હાથે ગરમ હળિયાને પોતાના બગલમાં દબાવીને ઠારી નાખે. આનું નામ સરદાર. એટલે સાહેબ મને બે દુહા યાદ આવે છે કે બે ભાઈઓની બેલડી, બેરિસ્ટર થઈ બળવાન વિઠ્ઠલ ને વલભાણ જંગ દીપાવણ ઝવેરાઉત, કે ગરવા ગઢ ગુજરાતના અને કર્મ સદિયા કુમાર હરવા ભારત ભાર, એ તો જોરાવર જન્મ્યા ઝવેરાઉત. સાહેબે આખો ભારતનો ભાર જેને પોતાના માથે ઉપાડી લીધો હોય એ સરદારને જ્યારે યાદ કરતા હોય ત્યારે સાહેબ એક ઘણા બધા પ્રસંગો છે એને એને આના બધા પ્રસંગોથી આપ ઘણા બધા લોકો પ્રચલિત છો. મારા આ મારી ચેનલમાં પણ એક 56ની છાતીવાળો પ્રસંગ, બહુ જોરદાર પ્રસંગ છે સાહેબ, એ પણ તમે સાંભળજો. પણ આજે મારે જે પ્રસંગ કહેવા છે એમને ખાલી યાદી નાનકડી પ્રસંગોની, મને જે પ્રસંગો ગમે છે એ પ્રસંગો કહેવા માટે થઈ અને આજ હું તમારી સમક્ષ આવ્યો છું. ત્યારે સાહેબ કદાચ ભારતના 562 રજવાડા છે એ જો આ એક હોય ને તો એ થેન્ક્સ ટુ સરદાર વલ્લભભાઈ પટેલ ભલા માણસ. જે માણસ નો હોત તો કદાચ આપણો ભારત છે એ ભારત નો રહેત. કારણ કે બનાસકાંઠા એ વખતે જ્યારે ભારત અને પાકિસ્તાન બે ભાગલા થાય અને એ વખતે એમ કહેવાય કે બનાસકાંઠાની માલિકર તો કેટલા બધા પત્રો છે એ ઝીણાને લખાવવામાં આવતા હતા, પણ એક બ્રાહ્મણ પોસ્ટ માસ્તર સાહેબ એ પત્રો જોઈ જાય કે ઝીણાના આટલા બધા પત્રો, પોતે થેલો ભરી અને દિલ્હીની અંદર જાય અને મણિબેનને મળે છે. મણિબેન એટલે સાહેબ એક એવી દીકરી કદાચ ભારતની માલિકોર કે કોઈ બાપના પડછાયો થઈ અને જો કોઈ આખી જિંદગી કોઈ દીકરી રહી હોય ને તો એ માત્ર ને માત્ર મણિબેન છે સાહેબ. અને કોઈ એવું ન કહેતા કે સરદાર પટેલ ગરીબ હતા, પણ સાહેબ બરાબર એ વાત પછી કરું, પણ એ પહેલા સાહેબ આ બરોબર બ્રાહ્મણ છે, બનાસકાંઠાનો બ્રાહ્મણ છે, પોતે આખો થેલો લઈ અને કાગળનો લઈ અને જાય છે અને મણિબેનને વાત કરે છે કે બેન કે હા કે મારે ગૃહ વડાપ્રધાન સરદાર સાહેબને મળવું પડે એમ છે. કેમ કે બહુ જરૂરી છે. અરે એ કે બે ભાઈ હવે એ કોઈ નાનકડા ગુજરાતી નથી, એ અત્યારે દેશના ગૃહ વડાપ્રધાન છે, એની એક એક મિનિટની એને કિંમત હોય છે. તો કે જો કદાચ જો સરદાર મને આજ નહીં મળે ને તો બનાસકાંઠા પાકિસ્તાનમાં આવ્યું છે. આટલું સાંભળું એટલે સાહેબ એમ કહેવાય મણિબેનના પગ નીચેથી જમીન વહી ગઈ અને તાત્કાલિક સરદારને જઈને વાત કરે છે કે બનાસકાંઠાથી પોસ્ટ માસ્ટર આવ્યા છે અને એ તમને મળવા માગે છે. અને સાહેબ એમ કહેવાય કે સરદાર તાત્કાલિક એને બોલાવે છે અને પૂછે છે કે શું છે, તો કે આટલા પત્રો છે એ પાકિસ્તાન ઝીણાની ઉપર લખાયેલા છે, ઘણા બધા ખેડૂતો અને દસ્તાવેજો જોઈ. અને સરદારે તાત્કાલિક એમ કહેવાય કે એ બનાસકાંઠા આવી અને બનાસકાંઠાને ભારતનું એક અવિભાજ્ય અંગ બનાવે છે. અને સાહેબ તમે કલ્પના કરો કદાચ આ બાજુથી
જૂનાગઢ વયું ગયું હોય અને આ બાજુ તો બનાસકાંઠા વયું ગયું હોય તો ભારતે શેનું સાહેબ, હૈદરાબાદ વયું જાય એમ હતું. પણ સાહેબ આ તમામને એક પોતાની સૂઝથી, પોતાની કોઠાહૂજથી એક કરી બતાવ્યું ભલા માણસ. એ સરદારને આપણે યાદ કરીએ છીએ ત્યારે કે બરાબર હૈદરાબાદ ની પ્રસંગ મને બહુ ગમે છે કે હૈદરાબાદના નિઝામ છે એ કોઈ રીતે માને એમ નહોતા. કોઈ એમ કીધું કે હૈદરાબાદના નિઝામને તમે મનાવી નહીં શકો, પણ સરદાર એમ કહે છે કે મને એકવાર એને મળવો તો ખરા, એકવાર એને મળવા તો દિયો. અને સાહેબ એમ કહેવાય કે હૈદરાબાદને પોતે બોલાવે છે અને સારામાં સારી હોટલ એને ઉતારા માટે આપવામાં આવે છે. એને એક પણ જાતની ખામી ન રહે એનું સરદાર પોતે ધ્યાન રાખે છે અને પોતે મીટિંગ લે છે, એની આરે બેહે છે, એને જોતા તા એ બધી વસ્તુ એની સામે પીરસવામાં આવે. અને ખાલી એટલું કહે છે કે સરદાર નિઝામ આપે કોની આરે ભળવું છે, તો કે મારે તો સ્વતંત્ર હૈદરાબાદ જોઈએ છે. આમ તો એને પાકિસ્તાન આરે ભળવું હતું, પણ એને એમ કીધું કે મારે તો સ્વતંત્ર હૈદરાબાદ જોઈએ છે. ત્યારે સરદારે એટલું કીધું કે ભારતમાં ભળી જાઓ, નકર હૈદરાબાદને હું દુનિયાના નકશામાં નહીં રહેવા દઉં. ભારતમાં તો નહીં પણ દુનિયાના નકશામાંથી જો હૈદરાબાદ કાઢી નાખી છે એના કરતાં ભળી જાઓ. અને સાહેબ રાતોરાત એમ કહેવાય કે નિઝામ ભાગી જાય અને હૈદરાબાદને ભારતની અંદર ભેળવી દે, આ એટલે સરદાર છે સાહેબ. અને આ વચ્ચે વાત કરી દઉં સાહેબ કે જેટલા આજે સરદાર 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 કરી અને જીવે છે, માફ કરજો જય સરદાર લખાવાથી તમે સરદારના વંશજ નથી સાહેબ. સરદાર જે રીતે જીવા ને એવી રીતે તમે દેશ માટે જીવો ને તો સાચા તમે એના વંશજ છો સાહેબ. કારણ કે સરદારે પોતાની એક પણ જગ્યાએ પોતાની આંખ જેટલી તાકાતવાળી હતી અને ક્યારેય લાકડી ઉપાડવાની જરૂર નથી પડી. અને આજે 33 વર્ષની માલિકોર જે ગર્ભભંગ થાય, પોતાની પત્નીનું અવસાન થાય અને પોતાની પત્નીનું જ્યારે અવસાન થાય ત્યારે પોતે કોર્ટમાં કેસ લડતા હોય અને એમ કહેવાય કે ત્યાં કોઈ આવી અને ચાલુ કોર્ટે એને કોઈ ચિઠ્ઠી આપી જાય, ચિઠ્ઠી વાંચી અને સરદાર ખીચામાં મૂકી દે અને એટલી જ તાકાતથી પોતે કેસ લડે અને પોતે જીતી જાય. અને કેસ જીત્યા પછી એને આંખમાં થોડાક આંસુ જોઈ અને કોઈ વકીલ એને પૂછે છે, એની હારેનો કોઈ બેરિસ્ટર એને પૂછે છે કે સરદાર કેમ તમારી આંખમાં આંસુ આવી ગયા, એટલે એને કાગળ બતાવે છે કે મારી પત્નીનું નિધન થયું છે, મારી પત્ની હવે દુનિયામાં રહી નથી. અને સાહેબ ત્યારે જે પૂછનાર જે એડવોકેટ હતો ને એના પગ નીચેથી જમીન હરકી ગઈ કે સરદાર તોય તમે આવી રીતે કેસ લડી શક્યા, તા તો આપણે કેસની શરૂઆત થઈ ત્યાં તમારા હાથમાં ચિઠ્ઠી આવી ગઈ હતી. અને સાહેબ ત્યારે બહુ સારો જવાબ સરદાર આપે છે કે મારી પત્ની મરી ગઈ ને એ તો મારા નસીબ હતા, પણ કદાચ આ અસીલનો કેસ હું હારી જાઉં ને તો એની સાથે અન્યાય થાય, આ મારું કર્તવ્ય હતું એટલે મારે લડવું પડ્યું ઘણા માણસ. આ સરદાર છે. અને ખાસ જેટલા એમ કહે છે કે 33 વર્ષની માલિકોર સાહેબ એવડી ઉંમરે એ ગર્ભભંગ થાય, એને કદાચ જરૂર હોત તો આખા દેશમાંથી એને ગમે એ સ્ત્રી એની યારે લગ્ન કરવા તૈયાર હોય. કારણ કે દેશનો ગૃહ વડાપ્રધાન હતો એ વખતે પણ, પોતે 555 નામની તો સિગરેટ પીતા હતા, એ વખતે બ્રિજની અંદર રમત રમી શકતા હતા અને પોતાના કપડાં એમ કહેવાય કે ગોધરાની કોર્ટમાં કેસ લડતા હોય કે અમદાવાદની કોર્ટમાં એના કપડાં છે એ ધોવા માટે મુંબઈ મોકલતા હતા સાહેબ. આ અમીરાઈ હતી એની પાસે. છતાંય જ્યારે ગાંધીજીની યારે જોઈન્ટ થાય ત્યારે એ જોડાઈ જાય અને પછી એમ કહેવાય કે બધા જ વ્યસનો પોતે છોડી દે છે. પણ ખાલી મારે એટલું કહેવું છે કે સરદારના નામે તમે ક્યારેય જીવતા હોય ને તો એ છોડી દેજો. કારણ કે સરદાર પોતાના વંશજ બિપિનને જો એમ કહી દેતા હોય, પોતાના પૌત્રને એમ કહી દેતા હોય કે જ્યાં સુધી હું દિલ્હીની માલિકોર છું ને ત્યાં સુધી કોઈ દિલ્હીમાં આવતા નહીં, કોઈ મારા નામની ફાઇલ મારા કોઈ સજેશન આપતા નહીં, સાહેબ એ માણસના નામ ઉપર આજે રાજકારણ રમાય છે ને ત્યારે બહુ દુઃખ થાય છે. એટલા માટે કહું છું કે જય સરદાર લખાવીને કે ધોકા લઈને નીકળી જવાથી સાહેબ તમે સરદાર નથી થતા. સરદારના નામે રેલીઓ કાઢી અને બસ સ્ટેન્ડ હળગાવો છો, આ દેશના જે સરકારી વસ્તુઓ છે એને નુકસાન કરતા હોય ને તો તમે સરદારના વંશજ નથી સાહેબ, યાદ રાખજો. કારણ કે સરદારે 1949માં સરકારને કરકસર કરાવી અને 80 કરોડ રૂપિયા એ સમયમાં સાહેબ ભેગા કરીને આપ્યા હતા કે એ કરકસરથી જીવજો. કારણ કે પોતાના દેશ માટે થઈ અને પોતે રેટીઓ કાઢીને કપડાં સીવતા અને પોતાના પહેરતા હતા અને પોતાના અંગત કામ માટે થઈ અને પોતે સાહેબ ક્યારેય સરકારી પૈસાનો ઉપયોગ નથી કર્યો. અને આપણે સરદાર સરદાર કરીએ છીએ પણ ત્યારે સરદાર સરદાર કરી શકાય જ્યારે સરદારની જેમ આ દેશ માટે થઈ અને કોઈના ઉપર થતા અન્યાય માટે થઈ. અને જ્યારે સાહેબ તમે લડશો ને ત્યારે તમે સાચા સરદારના વંશજ કહેવા હો. એટલા માટે સાહેબ આ જન્મ જયંતિ 2020ની
જન્મ જયંતિ આપણે એક પ્રણ લઈએ કે જે સરદારના ચાહકો છે, જે સરદારને પ્રેમ કરે છે, એ ખાલી એક નાનકડું પ્રણ લઈએ કે આ દેશની સરકારની કોઈ પણ વસ્તુ છે એને નુકસાન ન થાય, આ દેશને કોઈ નુકસાન ન થાય, અને બને એટલા લોકોની આપણે સેવા કરી શકીએ, ત્યારે આપણે ખરેખર સાચા સરદારને યાદ કરી શકીશું અને ખરેખર સરદારને આપણા દિલમાં વસાવી શકીશું. બધાને જય સરદાર, જય સિયારામ.